हर हर महादेव, हरिओम, जय माताजी। બસ હવે બાપા વાડીએ, આજ તો કઈ વરસાદ છે નહીં રાતનો, એટલે હવે આપણે વાડીએ કામ થાય એવું છે, પણ નીંદ આવી ગઈ હાથી હાલે એવી, તો હજી કઈ બરાબર થઈ ન હોય, કાલ તો બહુ વરસાદ આવ્યો એટલે કામ છે ઉરિયા નાખવાનું, કપાસમાં ઉરિયા નાખી દે, અને પરેશ તો ગયા છે ઉરિયા સહકારીએ કાઢવા ગોડાઉને, કારણ કે અત્યારે તો હજી 8:30 થઈ ગયા, હજી આવ્યા નથી, 7 વાગ્યાના ગયા છે, કારણ કે બધા ખેડૂને ઉરિયા નાખવું એટલે ત્યાં લાઈન લાગી ગઈ છે। આ વખતાનું તો કાઢેલું છે, એ તો 2-3 દી પહેલા કાઢી જ લીધું હતું, પણ પાછું નાખવું પડે ને ત્યારનું લેવા ગયા છે, એટલે રાખી દઈએ, પડ્યું હોય તો ગમે ત્યારે નાખવું હોય ત્યાં નાખવી, આ રાઉન્ડ તો છે જ, આપણે ઉરિયા નાખવાનું કામ કરવાનું છે, એને તો આવીને પાછું ફટકાને કામે જવાનું છે, એટલે એને કહે જ કામ કરવાનું છે નહીં, હજી ત્યાંથી છૂટા થાય તો જો બસ, જો આપણે ઉરિયાનું વાવણીયું ભરી લઈ, અને આ એક થેલી તો નખાઈ ગયું છે, અને અહીંયા વાડી વાળા બેન ને હું બે નાખી છી, તો બે તો ખાતર કાઢવા ગયા છે, ઉરિયા તો છોડવે છોડવે ઢગલી કરતી જવાની, કેમ આવી રીતના છોડવે છોડવે ઢગલી કરતી જાય ને, ઉરિયા નાખતા કઈ વાર ન લાગે, 2 કલાક માં નખાઈ જાય, 2 જણા વર્ગી એટલે કઈ વાર ન લાગે, લગભગ એ કાઢીને આવશે તો અમારા એક ખેતર તો નખાઈ જાય, ઉરિયા તો નાખવું તો 2-3 દી થયા, પણ આમાં વરસાદ વરાબ દે તો ઉરિયા નાખી ને આજ કઈક વરાબ થઈ, જો કપાસમાં ઉરિયા અત્યારે નખાઈ જાહે, એટલે આપણે અંધારામાં દીવો કરીને એવી રોશની થાય ને એવી કપાસમાં સવારે રોશની દેખાહે, એટલે કપાસ એવો થઈ જાય લીલો સમ, એમાં કાંઈ ન ઘટે એવો કપાસ થઈ જાય, કારણ કે ઉરિયા હે ને કપાસમાં એવું કામ કરે, અને વરાપ મળી છે એટલે નાખી જ દેવાય ને, પણ એમાં જગ્યા નહોતી ને ભાખરવડ જવાના નથી, કારણ કે માળિયા થી ને જ વહી આવવાના છે પાછા, એટલે કઈ આપણે જવું હાલે નહી, ને બધા હેરે હોય એટલે ઈચ્છા તો થઈ જાય જવાની, એમ થાય જઈ આવી ભાખરવડ એમ, પણ કઈ વાંધો નહીં, હમણાં હાઈ તો માઠા માં આવશે ત્યારે જઈ આવશું, એ દેવાંશ અમાર દેવાંશ ને તો ગમે નહીં ભાખરવડ, એને તો અહીંયા બાન પપ્પા ને બધા જોતા હોય, બેને રખડવું હોય, એ દેવાંશ, અને જો વરસાદ અત્યારમાં રેડો આવી જ ગયો એટલે આપણે ઉરિયા નાખવાનું કામે બંધ કરી દેવું પડ્યું, એટલે જો હું ઘરે વહી આવી, અને હું આવી ત્યાં તો પછી વાડી આવ્યા નહોતા, એ ટ્રેક્ટર ગામમાં મૂકીને વહી આવી ગયા, એ દેવાંશ તો ટકો ક્યાં, દેવાંશ ટકો ક્યાં, ગોથીકલું ખાતો દેવાંશ, ગોથીકલું જો, ગોથીકલું ખાય જો, ખાધું જો, હા ટકો છૂટી જાય, આ તો શેટી માથે કઈ પણ એ થઈ એમ, ગોથીકલું ખાય લાદી ભાઈ, ટકો તૂટી જાય, કેમ જો ગોથીકલું ખાય, કેમ ગોથીકલું ખાય દેવાંશ, એટલે લગે હોય અહીંથી પછી રોડ આવી જાય સારો, એટલે વાંધો ના આવે, એટલા માં હાલવું પડે, એ મોટરસાયકલ નથી એટલે તો
અને આ વહી ગયો ગુંદાસરી થઈને કાલાવડ રોડ જો ઉભરો એમાંથી પાણી આવે ત્યાં રોડ ઉપર રેસ ફીટે હોય ને રસોઈ માં મોડું થઈ ગયું 8 વાગી ગયા. હવે હું ફટાફટ રસોડા માં જાઉં. રસોઈ માં તો બ્રેડ લઈ આવ્યા છે આજે. ઉપલેટા થઈ ગયા તા એટલે અને બનાવવાના છે પકોડા. હમણાં ઘણા ટાઈમ થયા પકોડા નથી બનાવ્યા. વરસાદ ચાલુ ને ઠંડુ ઠંડુ વાતાવરણ છે એટલે ગરમા ગરમ પકોડા ભાવે. આંબલીની ચટણી ગોળવાળી ખાટી મીઠી થઈ ગઈ તૈયાર. અને આ ધાણા ભાજી મરચાની ચટણી અને લસણવાળી ચટણી, ત્રણેય ચટણી તૈયાર થઈ ગઈ. અને આપણે બટેકા બફાઈ ગયા છે. આટલું તો બધું હું કરીને પછી જ ભેંસ દોવા ગઈ હતી, કારણ કે આવીને પછી બહુ મોડું થઈ ગયું. હજી આવ્યા મોડા એટલે એમાં બધું મોડું મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં, એક દી મોડા ખાવું કઈ વાંધો નહીં, આપણે ઈ જ કામ છે. આપણે એમાં નાખી દઈ. હવે મસાલો તૈયાર કરી દઈ બ્રેડમાં ભરવાનો. નાખું આદું, હવે નાખી ધાણા ભાજી, પછી એમાં નિમક નાખી દઈ, ગરમ મસાલો, થોડી ખાંડ, લીંબુ નાખીએ એટલે થોડી ખાંડ એ જોઈએ જ. અને ચટણી મસાલો થઈ ગયો રેડી. અને લીંબુ નિસવેલ વાટકીને તૈયાર હતું એટલે બાઈએ બાઈને વાસણ મૂક્યા એટલે ભૂલથી વળી ગયું. કઈ વાંધો નહીં, આપણે બીજું લીંબુ વેચવી નાખશું. કારણ કે બાને ખબર નહોતી, હું બધું કમ્પ્લીટ કરીને ગઈ હતી ને, મેં કીધું આવી મસાલો ભેળવવાનો જ. એટલે હવે આપણે લીંબુ એક નાખવાનું બાકી છે. બ્રેડ ભરવાની તો ઉપાધિ નથી. આપણે લેવાની છે દૂહી છે એટલે ઈ બ્રેડ ભરીને તૈયાર રાખે. ત્યાં હું લોટ ને તૈયાર કરી લઉં, તેલ ને મૂકી દઉં એટલે વાહ હોય તરત જ ફટાફટ બેસી જાય જમવા. ને અમારે દેવાન છે ભેગો, જો બ્રેડ ના કટકા કરવા માંડ્યો. દીકરી મોટી થઈ જઈ પછી મમ્મી ને કઈ ઉપાધિ હોય નહીં, કેમ વાસણ ની હમણાં ઉટકી નાખશે જમી. બેન બ્રેડ ભરતા જાય છે ને રૂહી બેન કટકા કરતા જાય છે અને હું હમણાં તરતી જઈશ અને એના પપ્પા ને એ બે જા જમવા, કેમ દેવાનસી. હા જો આપણે પકોડા માટે લોટ તૈયાર કરી લઈએ. આમાં આપણે ચણાનો અને ચોથા ભાગનો ઘઉંનો નાખ્યો છે લોટ અને થોડુંક મીઠું નાખી દીધું છે. આમાં કઈ પકોડામાં સોડા કે કઈ નાખવાનું હોય નહીં. લોટ તૈયાર કરી લઈએ. હવે જો તેલ એ મૂકી દીધું છે, તળાવવા માંડે ભજીયા જેવો ઘાટો લોટ નહી રાખવાનો. એ કારીગર ને ખબર હોય, ખબર ના હોય. પછી પાછા તમે જ કયો કરકડિયા નો થાય ને તો એમ કે આવા ભાવતા નથી. હા પકોડા વસ્તુ એવી છે કે કડકડિયા થવા જોઈએ, ઢીલા થાય ને તો ન ભાવે, તો હું એમાં તેલ ચડી દઈ એટલી ભાવે નહીં. એટલે અમારે નહીં જો કઈ શીખવાડવું જ ના પડે અને મને આવડતું નથી તું શીખવાડું. હા એક ગાંઠ છે જો, બાકી આપણે બનાવી જ દઈ, તરવાનું કામ નહીં નાનું. પકોડા આપડે ન શીખવું. આવડતા હોય બધા, આવડતા જ.
લક્ષ્મી નો અવતાર હે, એના થકી આ દુનિયા હાલે હે. જો આવા કકડિયા પકોડા થાય તો પરેશ ને ભાવે, આપણે નહીં નહીં પકોડા તરી કમ્પ્લીટ કરીને દઈ દીધા, એટલે ગરમા ગરમ તો બહુ ન ખવાય, પણ માફ ના થાય પછી ખવાય. એટલે રૂમી દેવાનસિંહ બાર બધા જો બેસી ગયા, દેવાનભાઈ ને સખા દીધું છે, પણ એને કઈ ખવડાવવાનું નથી, બહુ ખાલી જરીક જ દેવાનું છે, કારણ કે આ છે ને મેંદાન લોટ ની બ્રેડ હોય ને એટલે બાળકોને બહુ પેટમાં ન પચે, એટલે એને કઈ ખવડાવવાનું નહીં, પણ ખાલી શાસ્ત્ર પૂરતું સખાડવાનું છે બાને, કઈ કે બા તો ખવડાવી દે, મારો દીકરો માર દીકરો કરે. તારે બાકી છે ને.